જેના જે સિંગડું હોય એને ડાયમેન્શન હોય નહીં. માનનીય વાહન ચાલકો કૃપયા કરકે અપને સીટ બેલ્ટ બાંધી લીજીએ. ઓપ્શન ડી વિલ બી ધ સાચું આન્સર. યસ આલા રે આલા આન્સર આલા. ये आसमां भी उतर आएगा नीचे, बस इरादों में जीत की हुंकार होनी चाहिए. सो हे गाइस, दिस इज योर बॉय भावेश नागपाल एंड टुडे वी आर गोइंग टू स्टार्ट अवर सेकंड एमसीक्यू प्रैक्टिस सेशन. एनी पहला तुमने कहूं कि जो तुम आ चैप्टर नु रिवीजन सेशन न જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન માં આપી દઉં છું, જેથી તમે જોશો તો આમાં મોજે મોજ પડી જશે. કેમ કે એમસીક્યુ તો બહુ ખતરનાક આવવાના છે, નીટ ને છે, ડબલ લેવલ ના છે અને મજા પડી જશે. ચિંતા ના કરશો, બહુ સરળ વેમાં સમજશી. तो फर्स्ट एमसीक्यू છે, તમે અહીં જોઈ શકો છો. ધ વેલોસિટી ઓફ પાર્ટિકલ ઇઝ ગિવન એઝ v = a + dt + ct² v = a + bt + ct² એક કણનો વેગ આ સમીકરણ પ્રમાણે આપવામાં આવે છે. ઇફ ધ વેલોસિટી ઇઝ મેઝર્ડ ઇન મીટર પર સેકન્ડ ધ યુનિટ્સ ઓફ a એન્ડ c. જો વેગને છે મીટર પર સેકન્ડ માં માપવામાં આવે તો a અને c ના પરિમાણ શું હોય છે અથવા એકમ શું હોય છે. જો આવું પોસિબલ થવા માટે આ બે જો ત્રણેય વસ્તુનો સરવાળો થવા માટે આનો યુનિટ ને આનો યુનિટ ત્રણેયનો યુનિટ સરખો એમ કોના જેવો હોવો જોઈએ, લેફ્ટ હેન્ડ સાઈડ જેવો. તો આનો યુનિટ ને આનો યુનિટ સરખો, આનો આનો સરખો એટલે આનો આનો સરખો. તો યુનિટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ યુનિટ ઓફ b. આ વેગ છે ને ભાઈ મીટર પર સેકન્ડ, વેલોસિટી કેવી સિટી, વેલોસિટી હાલો સિટી સ્ક્વેર, સિટી સ્ક્વેર બે વાર સિટી નથી વગાડવાની, અહીંયા જોવાનું છે. આ ઇકોના જેવું થશે, વેલોસિટી જેવું. આ મીટર પર સેકન્ડ, આ c નું એમને રાખી, આ t² એટલે સેકન્ડ સ્ક્વેર, મીટર પર સેકન્ડ c, મીટર પર સેકન્ડ ક્યુબ. ચાલો જોઈએ ઓપ્શનમાં છે કે નહીં. હા, પહેલો જ ઓપ્શન મીટર પર સેકન્ડ n, મીટર પર સેકન્ડ ક્યુબ. ઓપ્શન નંબર a વિલ બી ધ કરેક્ટ આન્સર. હજી વાર છે, ચિંતા ના કરશો. હાલો હાલો, લેટ્સ જમ્પ ટુ ધ સેકન્ડ ક્વેશ્ચન. As you can see, if the energy E, velocity V and time T are chosen as a fundamental quantity, જો ઉર્જા E, વેગ V અને સમયને કેપિટલ T તરીકે એક મૂળભૂત રાશિઓને લેવામાં આવે તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ સરફેસ ટેન્શન વિલ બી, તો સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠતાણનું પરિમાણ શું હશે. તો પૃષ્ઠતાણ પહેલા જોઈ લે, એટલે આવું કરું તો શું કરવાનું, E રેસ ટુ A, V રેસ ટુ B અને T રેસ ટુ C. કેવી રીતના ખબર પડે પહેલું કયું રાખવાનું, ક્વેશ્ચન માં કીધું એ પ્રમાણે નહીં રમાડી શકે. ઓપ્શન માં જે પ્રમાણે જો જોઈ શકો છો તમે, ઓપ્શન માં જે પ્રમાણે લખેલું હોય પેલા ઈ લખેલું તો પેલા ઈ લખવાનું, પછી વી તો વી, પછી ટી તો ટી. હાલો સરફેસ ટેન્શન એટલે થાય શું, એકમ લંબાઈ દીઠ લાગતું બળ, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ બાય એલ. તો એફ એટલે શું થશે, એમ વન એલ વન ટી માઇનસ ટુ, ભાઈ બેઝિક વસ્તુ જોઈને આવવાની છે. એલ વન એલ ઓન એલ વન ગેટ્સ કેન્સલ, તો સિગ્મા નું પરિમાણ કેટલું થશે, એમ વન એલ ઝીરો ટી માઇનસ ટુ, લેફ્ટ સાઈડ મૂકી દો, એમ વન એલ ઝીરો ટી માઇનસ ટુ. હાલો તો ઉર્જાનું બોલો 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 બોલો, એમ વન એલ ટુ ટી માઇનસ ટુ રેસ ટુ એ. હાલો વી એટલે મીટર પર સેકન્ડ, માસ આમાં આવતો નથી, મીટર એટલે એલ વન ટી માઇનસ વન રેસ ટુ બી. હાલો ઇન્ટુ સી ટાઈમ, એમ ઝીરો એલ ઝીરો ટી વન ટાઈમ છે ખાલી, એટલે હવે કરવાનું શું, અહીંયા જો લેફ્ટ હેન્ડ સાઈડ એમ લખી L0 T માઇનસ 2 અને આ થોડો ગોટાળો ન થાય. તો જો M રેસ ટુ A પછી N રેસ ટુ 0 પ્લસ 0, M વાળા બધે ભેગા કરવાનો, પેલા આને આપી દીધું, 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 આને આને અને આને, તો બધાયના M વાળાનો સરવાળો, પછી L વાળાનો, પછી T વાળાનો, પેલા L વાળાનો સોરી M વાળાનો કરે છે. 1 ઇન્ટુ A A 0 ઇન્ટુ B 0 0 into c 0 plus 0 okay to pachi l raise to 2a plus b plus 0 pachi t raise to minus 2a minus 2b sorry minus b khali ne plus c m thi m l thi l ane t thi t compare karvanu chhe to m raise to 1 is equals to
આટલા જો એમ એમ વાળું કમ્પેર કરો તો એ પ્લસ જીરો પ્લસ જીરો એટલે એ જ થાય ઇઝ ઇક્વલ્સ ટુ વન. જો માસોડો માસોડો એટલે અહીંયા શું થઈ જશે, હવે એ નોટ કરતો જજો ભેગા નતર ભૂસાઈ જાય. હાલો જીરો ઇઝ ઇક્વલ્સ ટુ ટુ એ પ્લસ બી, જો એલ વાળું જોવાનું છે, જીરો ઇઝ ઇક્વલ્સ ટુ ટુ એ પ્લસ બી, તો એની વેલ્યુ પુટ કરી દો બી પ્લસ ટુ ઇન ટુ વન ઇઝ ઇક્વલ્સ ટુ જીરો, તો બી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ટુ. હાલો બે વસ્તુ મળી ગઈ ફટાફટ. ત્રીજી વસ્તુ ટી વાળું કમ્પેર કરી તો માઇનસ ટુ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ટુ એ માઇનસ બી પ્લસ સી, તો માઇનસ ટુ અહીં એની વેલ્યુ પુટ કરી દો માઇનસ ટુ ઇન ટુ વન, અને બી ની વેલ્યુ પુટ કરી દો માઇનસ ટુ ઇન ટુ સોરી પ્લસ સી. માઇનસ ટુ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ટુ માઇનસ માઇનસ પ્લસ ટુ પ્લસ સી. માઇનસ ટુ પ્લસ ટુ ગયા કરે. હાલો તો સી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ટુ, તો ઈ ની રેસ ટુ વન, તો ઈ રેસ ટુ વન, પછી વી રેસ ટુ બીજું છે એટલે માઇનસ ટુ, અને ટી રેસ ટુ માઇનસ ટુ. આવો ઓપ્શન છે જોઈ લઈ કે નહીં. યસ યસ ઓપ્શન સી વિલ બી ધ કરેક્ટ આન્સર, હજી વાર છે. નેક્સ્ટ ઓ ધીસ ઇઝ ક્વેશ્ચન ફ્રોમ નીટ 2017 ભાઈ, નીટ વાળા ટટ્ટાર થઈ ગયા છે. અ ફિઝિકલ ક્વોન્ટિટી ઓફ ડાયમેન્શન ઓફ લેન્થ ધેટ કેન બી ફોર્મડ આઉટ ઓફ સી જી એન્ડ ઈ સ્ક્વેર બાય 4 પાઈ એપ્સિલોન નોટ. એક ભૌતિક રાશિ લંબાઈને પ્રકાશનો વેગ સી, યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ જી, અને ઈ સ્ક્વેર બાય 4 પાઈ એપ્સિલોન નોટ થી દર્શાવવામાં આવે છે. વેર સી ઇઝ ધ વેલોસિટી ઓફ લાઇટ, જી ઇઝ ધ યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ, સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક, અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ બ્રહ્માંડના હરેક ખૂણે સાચું. અહીંયા બોલું છું ને સાચું, તું જોશ ને તે સાચું. હાલો ઈ સ્ક્વેર બાય 4 પાઈ એપ્સિલોન ઇઝ ધ ચાર્જ ઓન ધ ઇલેક્ટ્રોન, એપ્સિલોન ઇઝ ધ પરમિટિવિટી ઓફ ધી વેક્યુમ. ભઈ લખેલ નથી આપણને ખબર જ હોય, તો નીચેનામાંથી કયા કયા ઓપ્શન છે એ લેન્થના ડાયમેન્શન વાળા છે. તો લેન્થ ના ડાયમેન્શન ઇઝ ઇક્વલ્સ ટુ પેલા લખ્યું છે સી વાળું, ઓપ્શન માં જવાનું, પેલા ઓપ્શન માં સી વાળું લખેલું, તો સી રેસ ટુ એ જી રેસ ટુ બી એન્ડ ઈ સ્ક્વેર બાય 4 પાઈ એપ્સિલોન નોટ રેસ ટુ સી. હાલો અહીંયા ખાસ ધ્યાન આપજો, સી એટલે સીટી મારવાની નથી, વેલોસિટી મીટર પર સેકન્ડ, આ તો ખબર પડી જ જાય ને. અહીંયા લખો એમ જીરો એલ વન ટી જીરો, કેમ એમ જીરો ટી જીરો, ખાલી એલ છે એટલે સર, પણ એમ ની ઉપર કઈ નથી તો વન જ કહેવાય ને, કઈ ન હોય તો વન કહેવાય. તો સી એટલે એમ જીરો એલ વન ટી માઇનસ વન મીટર પર સેકન્ડ એસ ટુ એ. જી યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ, ન્યુટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર એમ મૂકી દેશો તો આવશે એમ વન એમ માઇનસ વન એલ થ્રી ટી માઇનસ ટુ, એમ માઇનસ વન એલ થ્રી ટી માઇનસ ટુ રેસ ટુ બી. હાલો અહીંયા મૂંઝાણ મૂંઝાવાનું નથી, તો અહીંયા જો સાઈડમાં કરી દઉં, નોટ કરતા જજો ભેગા ભેગા, પછી નતર ડાયરેક્ટ પૂછી નાખીશ, જગ્યા જોઈ છે મારે. હાલો 4 પાઈ એપ્સિલોન, આ ઈ શું છે, ચાર્જ ઓન ઇલેક્ટ્રોન વિદ્યુત સોરી ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, આ કુલમ્બ હોય તો આ કુલમ્બ સ્ક્વેર, એપ્સિલોન નોટ પરમિટિવિટી, કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર, કુલમ્બ સ્ક્વેર ગયા ખરે, તો અહીંયા શું આવશે ન્યૂટન મીટર સ્ક્વેર, તો આનો યુનિટ કોના જેવો થશે ન્યૂટન મીટર સ્ક્વેર. ન્યૂટન નો શું થાય m1 l1 t માઇનસ 2 અને મીટર સ્ક્વેર l2, તો m1 l1 પ્લસ 2 3 અને t માઇનસ 2, અને અહીંયા લખી નાખી m1 l3 t માઇનસ 2 રેસ ટુ c. હાલો નોટ કરી લેજો ભાઈ, પોઝ કરી. હો m m વાળા l l વાળા અને c સોરી t t વાળા m રેસ ટુ 0 l 1 t 0 m રેસ ટુ 0 ઇન્ટુ a 0 l રેસ ટુ 1 ઇન્ટુ a a t રેસ ટુ માઇનસ 1 ઇન્ટુ a માઇનસ a m રેસ ટુ માઇનસ b l રેસ ટુ 3 b અને t રેસ ટુ માઇનસ 2 b. હવે અહીંયા લખી 1 ઇન્ટુ c c 3 ઇન્ટુ c 3 c માઇનસ 2 c. તુસી ગ્રેટ હો, મેરા તો ફક ભૂલ કરો, 0 માઇનસ b પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0,
લેફ્ટ હેન્ડ સાઈડ વાળો m અને રાઈટ હેન્ડ સાઈડ વાળા બધે m ભેગા કરી અને કમ્પેર કરી દેવાના. 0 is equals to 0 minus b plus c. આ m માળા છે m. તો કેન બી રાઈટ માઇનસ b plus c is equals to 0 then b is equals to c. યસ 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 કામ આવશે રાખી દો. ચો 1 l વાળો બધે 1 is equals to l raised to a l raised to 3b l raised to 3c. તો b ની જગ્યાએ c મૂકી દો તો a plus સોરી c ની જગ્યાએ b મૂક દે સેલું પડશે 3b is equals to 1 તો a plus 3b plus 3b છબી કોની છબી કાઈ ના અહીંયા જો જો 0 t ની પાવર લેફ્ટ સાઈડ ને t ની પાવર રાઈટ સાઈડ ભેગી કરવાની છે સો લેફ્ટ સાઈડ છે 0 પણ રાઈટ સાઈડ કેટલી છે માઈનસ a માઈનસ 2b માઈનસ 3c માઈનસ a માઈનસ 2b અને માઈનસ 2c તો માઈનસ a માઈનસ 2b તો c ની જગ્યાએ શું લખી શકે b માઈનસ 2b is equals to 0 માઈનસ a માઈનસ 4b is equals to 0 આ સમીક અપૂર નંબર 1 ને સમીક અપૂર નંબર 2 સમીક અપૂર 1 નંબર 1 પ્લસ સમીક અપૂર નંબર 2 ઓકે આ ઉમેર દીધું ઓકે a a ગયા ઘરે તો 6b માઈનસ 4b બેબી ઓ બેબી b is equals to 1 by 2 તો c b જો b is equals to c તો c is equals to 1 by 2 તો a ને ક્યાંથી ગોતવા જાવ આ આઈ ઇક્વેશન જો a plus 6b સમી કપૂર નંબર 1 ને બોલાવતા 6b plus 1 તેમાં b ની કિંમત મૂક દીઓ ભાઈ a plus 6 ના છેદ માં 2 અહીંયા આવશે 3 તો a બરાબર 1 minus 3 minus 2 તો અહીંયા c raised to minus 2 b raised to 1 by 2 c raised to 1 by 2 g raised to 1 by 2 અને e square by 4 pi epsilon raised to 1 by 2 જો ના દેખાતું કઈ વાંધો નહીં અહીંયા જો પેલું શું લીધું તો આપણે વેલોસિટી તો 1 upon c square minus 2 પાવર છે નીચે આવશે એટલે c square થઈ જશે અને b છે g raised to 1 by 2 અને c છે e square by 4 pi epsilon e square by 4 pi epsilon raised to આનું 1 by 2 આનું 1 by 2 થશે અહીં બારે બોલાવી દે 1 by 2 હાલો જોઈએ ઓપ્શન માં છે કે નહીં યસ ઓપ્શન સી નહીં પણ ઓપ્શન એ એ એ ઉપર યો જોવા દીઓ વ્યવસ્થિત આ પ્લસ જ છે આ પ્લસ જ છે 1 upon c square હા ઓપ્શન નંબર એ વિલ બી ધ કરેક્ટ આન્સર લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ધ્યાન રાખવાનું ઓપ્શન જોવામાં ધ્યાન રાખવાનું આન્સર તો આવી ગયો પણ ઓપ્શન જોવામાં થોડી કેરલેસ કેર રાખવાની એમને જી કે નહીં દેવાનું ધ ડાયમેન્શન ઓફ મ્યુ નોટ એપ્સિલોન રેસ ટુ માઇનસ 1 બાય 2 આર તો આ પહેલી જે ભૌતિક રાશિ છે કોમ્બિનેશન એનું પરિમાણ કહેવાનું છે તો કહી દઈ વાંધો ને આ નીચે લખો તો રેસ ટુ 1 બાય 2 આને આવું લખીએ કે 12 માં વાળા 12th વાળા આવું તો ક્યાં જોયેલું છે જોયેલું જાણેલું છે હા ચેપ્ટર નંબર 8 માં c is equals to under root of epsilon not mu not ઈ છે ભાઈ પ્રકાશ નો વેગ પકલા નો વેગ પકડો એ ને મીટર પર સેકન્ડ l1 t minus 2 ઓપ્શન માં છે સોરી l1 t minus 1 આવે ને મીટર પર સેકન્ડ તો ઓપ્શન નંબર c વિલ બી ધ સાચું આન્સર લેટ્સ જમ્પ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફટાફટ સ્પીડ માં થઈ છે ભાઈ ઓકે 2005 આ જેઈ મેઈન નો ક્વેશ્ચન છે ભાઈ આઉટ ઓફ ધ ફોલોઈંગ પેર આપેલી જોડમાંથી વિચ વન ડઝ નોટ હેવ આઇડેન્ટિકલ ડાયમેન્શન ઇઝ તો આમાંથી કઈ જોડને છે સમાન પરિમાણ નથી પહેલું લખેલું છે ઇમ્પલ્સ અને મોમેન્ટમ ઇમ્પલ્સ એટલે મોમેન્ટમ જેવું જ થાય ભાઈ મીનિંગ અલગ હો મોમેન્ટમ એટલે કે વેગમાન ઇમ્પલ્સ એટલે બળનો આઘાત આ ન્યૂટન સેકન્ડ હોય તો આ ન્યૂટન સેકન્ડ હા પણ પૂછ્યું છે શું નોટ જો કેપિટલ માં લખ્યું જો તમે જોઈ શકો છો
तो हाँ आ तो आप टीक न करें ना हाथू से ले एंगुलर मोमेंटम एंड प्लैंक्स कांस्टेंट एंगुलर मोमेंटम जूल इनटू सेकंड आई बाय जूल इनटू सेकंड એટલે આ મેથ થાય છે પણ આપણે ટીક નથી કરવાનું વર્ક એન્ડ ટોર્ક વર્ક થાય જૂલ ટોર્ક થાય ન્યૂટન ઇનટુ મીટર જ એટલે થાય જૂલ બરોબર એટલે આ નથી તો ભઈ તો ગટુ એ ડી જોઈ તો લે પણ છે કે ને મોમેન્ટમ ઓફ ઇનર્શિયા એટલે કે જડત્વની ચાક માત્રા m ઇનટુ r² એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પછી બળની ચાક માત્રા એટલે મોમેન્ટમ ઓફ ફોર્સ ફોર્સ ઇનટુ ડિસ્ટન્સ બરોબર આ ન્યૂટન ઇનટુ મીટર આ તો ભાઈ જૂલ થાય તો અલગ છે વસ્તુ રેડી હાલો તો આપણો આન્સર ઇઝ ડી હજી વાર છે એમ ના કહો લેટ્સ જમ્પ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઓ ઇસી ક્વેશ્ચન કા આપ ઇંતજાર કર રહે થે મુજે પતા હૈ A pressure depends on distance s p is equals to alpha by beta exponential minus alpha z upon k theta where alpha beta and are the constants and z is the distance k is the Boltzmann constant and theta is the temperature dimension for beta r 2004 screening iit je ma puchayelo che bhai apelu daban che I aa pramane aa samikaran pramane aadhar rakhe che gujarat translation karu chu alpha by beta exponential minus alpha z upon k theta jya alpha ne beta achadang che z che I antar che ane k che I Boltzmann no achadang che ane theta che I temperature etle ke tapman che to beta na parimana ketla aise have tame ne kya mujhane suman khabar che Boltzmann constant mujhavan nathi equation thoda gana basic khabar hai etle vandho na energy e is equals to 3 by 2 kb t ek molecule ni energy તો kb / t એ માટે ટેમ્પરેચર જ છે ભાઈ થીટા તો kb / t એટલે કે k / થીટા એ કોના જેવું પરિમાણ છે એનર્જી જો તો k / થીટા ને આપણે લેસી m1 l2 t - 2 કેમ એનર્જી જેવું છે એ ટ લે t = α / β એક્સપોનેન્શિયલ ઓફ - α z / k થીટા याद करो मास्टर स्ट्रोक नंबर 3 जेना जी सिंगळू होय एने डायमेंशन होय नहीं आ सिंगळू छे एक्सपोनेंशियल ई ની ઘાત છે તો આનું આખાયનું પરિમાણ હશે નહીં તો આલ્ફા ઝેડ / કે થીટા હોલ ઇઝ ડાયમેન્શનલેસ ટકા ઉપર વાર છે નહીં તો આલ્ફા આ ઝેડ આ કે થીટા આપણે ભેગું લેવાનું છે તો m0 l0 and t0 z એટલે ડિસ્ટન્સ તો l1 ઓકે આ એનર્જી m1 l2 t - 2 m0 l0 t0 હવે જો m1 l2 t - 2 હવે l1 છે નીચે આવશે તો એ -1 થી જશે અહીં એક તો આલ્ફા ના પરિમાણ થશે m1 l1 n t - 2 આ તો બળ જેવું દેખાય છે ભાઈ આ ઓન લગાડ દીયો બળ અને હવે જો આ તો આંકડો થશે ને તો આના પરિમાણ હશે નહીં આ e રેસ ટુ 2.718 ની કઈ ઘાત છે એટલે આ આંકડો છે આને પરિમાણ હોય નહીં તો p નું પરિમાણ is equals to આલ્ફા / બીટા નું પરિમાણ ડાબા બરાબર જબા તો p એટલે પ્રેશર થાય તો બીટા નું પરિમાણ થશે આલ્ફા / પ્રેશર નું પરિમાણ આલ્ફા નું જોયું m1 l1 t - 2 m1 l1 t - 2 પ્રેશર પ્રેશર એટલે ફોર્સ બાય એરિયા ફોર્સ એટલે થાય m1 l1 t - 2 / એરિયા એટલે l2 મીટર સ્ક્વેર હાલો ઓ આ તો સેમ ટુ સેમ કરતા ઉલરી ગયા તો બીટા ના પરિમાણ કેટલા થશે l2 જોઈએ ઓપ્શન માં છે કે ન યસ ઓપ્શન સી વિલ બી ધ કરેક્ટ આન્સર હાલો હાલો આલા રે આલા આન્સર આલા યસ લેટ્સ જમ્પ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે આ ક્વેશ્ચન ને છે ની 2019 નો છે ભાઈ લેટેસ્ટ માં લેટેસ્ટ ક્વેશ્ચન હાલો તમે જોઈ શકો છો
In an experiment, the percentage of error occurred in the measurement of physical quantities A, B, and C and D are 1%, 2%, 3%, 4% respectively. एक प्रयोग में चार राशियों अनुक्रमे आ प्रमाणे छे एरर आवे छे मेजरमेंट में ए में 1%, बी में 2%, सी में 3%, डी में 4%. And the maximum percentage of error in the measurement of x is जहाँ x is equals to a square b raised to 1/2 upon c power 1/3 and d power 3 will be. तो x में छे त्रुटि के लिए से परसेंटेज पहले x में इक्वेशन लिखी ना कि x a square b power 1/2 c power 1/3 and d power 3 a માં પરસેન્ટેજ છે 1% b માં 2% c માં 3% and d માં 4% ઓકે ડેલ્ટા x by x ફટાફટ ટાઈમ મત બગાડો 2 into ડેલ્ટા a by a plus 1/2 into ડેલ્ટા b by b plus સોરી માઈનસ 1/3 ડેલ્ટા c by c माइनस 3 इनटू डेल्टा डी बाय डी आउसे नहीं क्या मैं ये प्लस करूँगा एरर हमेशा प्लस पे डेल्टा एक्स बाय एक्स आप परसेंटेज इनटू स्लोप मल्टीप्लाई कर दो परसेंटेज थे ये हेलो 2 इनटू 1 डी वालों से ले 1/2 इनटू 2 प्लस 1/3 3 इनटू 3 3 इनटू 4 हाल बी एक आबी 2 कैंसल 1 3 कैंसल 1 तन चौके 12 12 ने 13 ने 14 ने 16% 16% पे छे के नहीं जो ये यस ऑप्शन ए विल बी द करेक्ट आंसर लेट्स जंप टू द नेक्स्ट क्वेश्चन ફટાફટ ફટાફટ 180 પૂડે ઓકે ધીસ ક્વેશ્ચન જોઈ શકો છો અ સ્ટુડન્ટ પરફોર્મ્સ એન એક્સપેરિમેન્ટ ફોર ડિટર્મિનેશન ઓફ g ઇઝ ઇક્વલ્સ ટુ 4 પાઈ સ્ક્વેર અપોન d સ્ક્વેર એક વિદ્યાર્થી છે g ની કિંમત છે એ મેળવવા માટે એક એક્સપેરિમેન્ટ કરે છે જ્યાં g નું સમીકરણ આપવામાં આવે છે g ઇઝ ઇક્વલ્સ ટુ 4 પાઈ સ્ક્વેર l અપોન d સ્ક્વેર ધ એરર ઇન લેન્થ l ઇઝ ડેલ્ટા l ટાઈમ t ઇઝ ડેલ્ટા t लंबाई में डेल्टा एन त्रुटि छे समय में डेल्टा टी ની ત્રુટિ છે એન્ડ એન ઇઝ ધ નંબર ઓફ ટાઇમ્સ ધ રીડિંગ ઇઝ ટેકન એન છે જેટલી વાર આપણે રીડિંગ લીધા છે ના નંબર છે ધ મેઝરમેન્ટ ઓફ g ઇઝ મોસ્ટ એક્યુરેટ ફોર જો તમે ઓપ્શન જોઈ શકો 4 ડિસ્પ્લે થાય જ છે બરોબર હવે આ ક્વેશ્ચન છે આઈઆઈટી જેડબલી માં પૂછાયેલો છે જો સાચો પડે તો 3 માર્ક્સ ને ખોટો પડે તો -1 મૂંઝવણ નથી ભાઈ સેલામ સેલી વસ્તુ જો g નું ઇક્વેશન છે 4 પાઈ સ્ક્વેર l / t સ્ક્વેર નાઈ કોઈ તો આપણ ખબર છે ડેલ્ટા g / g આ તો કોન્સ્ટન્ટ ને બે આંકડો છે તો ડેલ્ટા l / l + 2 ઇનટુ ડેલ્ટા t / t તો મેઝરમેન્ટ ઓફ g ઇઝ મોસ્ટ એક્યુરેટ એક્યુરસી કેરે વધારે હોય જ્યારે એરર ઓછી હોય તો તો આ અન્ય એરર ઓછી હોય છે ને આ એરર ઓછી હોય છે હાલો પહેલા ઓપ્શનમાં 5 ની એરર છે આની અને 0.2 ની છે બીજા ઓપ્શનમાં 5 ની 0.2 નંબર 10 નંબર 20 5 0.1 નંબર 10 ઓ 1 mm 0.1 અને 50 હાલો આમાં એરર ઓછી આમાં એ ઓછી એમે ખબર પડી જાય અને એમે રીડિંગ સૌથી વધારે છે ગલતી મેરી ગલતી સે ભરે મેરે રીડિંગ્સ ओके तो नंबर ज्यादा ले नंबर ऑफ रीडिंग्स ज्यादा ले ले जो मैक्सिमम नंबर ऑफ रीडिंग्स है तो અહીંયા એક્યુરસી બહુ સૌથી વધારે છે તો ડી વિલ બી ધ કરેક્ટ આન્સર હાલો 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 આલા રે આલા આન્સર આલા નેક્સ્ટ ક્વેશ્ચન હો હો જે ડબલ ઈ વાળા ટટ્ટાર થઈ જશો કેમ કે જે ડબલ ઈ મેઇન 2019 11 જાન્યુઆરી ફર્સ્ટ શિફ્ટ નો ક્વેશ્ચન છે The force of interaction between two atoms is given as F is equals to alpha beta exponential minus x square upon alpha kT m નથી હલાવાની ઓકે બે પરમાણુઓ વચ્ચે જે બળનું ઇન્ટરેક્શન લાગે છે એને આ સમીકરણ દ્વારા આપવામાં આવે છે F = alpha t e ની ઘાત x square upon alpha kT
वेर एक्स इज द डिस्टेंस ज्यां एक्स ए अंतर छे के बोल्ट्ज़मैन नो अचळांक छे टी टी छे टेम्परेचर अल्फा एंड बीटा आर द कांस्टेंट डायमेंशन ऑफ बीटा तो बीटा ना परिमाण हशे केटला तो एफ इज इक्वल्स टू अल्फा बीटा ई रेस टू माइनस एक्स स्क्वायर अपॉन अल्फा के टी क्वेश्चन ना सुधार लेजो भाई कैपिटल टी लखवानो छे ओके एक्स से डिस्टेंस है तो जो खोपरी ऊपर जी देखाय छे आ ओळो आ पार्ट देखाय एने डायमेंशन हशे मास्टर स्ट्रोक नंबर 3 याद करो तो आनु x स्क्वायर बाय अल्फा के टी m 0 l 0 एंड t 0 अबे kt छे k छे बोल्ट्ज़मैन कांस्टेंट छे આપણે અહીં લખી દો e is equals to 3/2 kb t તો k આપણે kbt kbt ની જગ્યાએ આપણે શું લખીશ kt તો kt નું ડાયમેન્શન કોના જેવું હશે એનર્જી જેવું ઓકે તો x સ્ક્વેર નું ડાયમેન્શન અપોન अल्फा नु डायमेंशन केटी नु डायमेंशन इज इक्वल्स टू m0 l0 एंड t0 x स्क्वायर डिस्टेंस नो स्क्वायर l2 अल्फा आ एनर्जी छे ने केटी एनर्जी m1 l2 t माइनस m0 l0 t0 तो अल्फा इज इक्वल्स टू l2 अपॉन m1 l2 t माइनस આને નીચે આવી ગયું કારણ કે ફેરમાં પડે હાલો તો આલ્ફા નું ડાયમેન્શન m માઇનસ 1 l2 l2 ગેટ સેન્સર તો l ઇઝ ઇક્વલ્સ ટુ 0 સોરી l પાવર 0 ને t પાવર પ્લસ 2 જો પ્લસ થી ઉપર અને માઇનસ માઇનસ થી ઉપર આવશે તો પ્લસ ઓકે તો આપણે ફાઇન્ડ છે નું કરવાનું છે બીટા નું ને ઓકે નો પ્રોબ્લેમ તો આ આંકડો છે આને ડાયમેન્શન હશે નહીં તો ફોર્સ નું ડાયમેન્શન ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા ઇનટુ બીટા નું ડાયમેન્શન तो डायमेंशन ऑफ एफ इज इक्वल टू डायमेंशन ऑफ अल्फा इनटू डायमेंशन ऑफ बीटा तो अल्फा ना परिमाण फोर्स डिवाइड बाय सॉरी बीटा ना परिमाण फोर्स डिवाइड बाय अल्फा तो बीटा ना परिमाण m1 l1 t माइनस 2 अल्फा नु m माइनस 1 l0 एंड t प्लस 2 तो बीटा ना परिमाण था से माइनस 1 ऊपर आवे तो प्लस 1 तो 1 प्लस 1 2 l पावर 1 एंड t पावर माइनस 4 ये ऑप्शन छे 21 माइनस 4 हाँ छे 21 माइनस 4 ऑप्शन डी विल बी द करेक्ट आंसर यस 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 हूँ नेक्स्ट क्वेश्चन में मड़ी लेट l r c एंड v रिप्रेजेंट्स द इंडक्टेंस रेजिस्टेंस कैपेसिटेंस एंड वोल्टेज एल इंडक्टेंस आर छे रेजिस्टेंस सी छे कैपेसिटेंस अने वी से वोल्टेज से ओके तो राखो रिस्पेक्टली द डायमेंशन ऑफ 1 ऑफ एल अपॉन आर सी वी एल अपॉन आर सी वी ना डायमेंशन થશે સો હવે આ છે ને તમારી રીતે જો તમને l નું ડાયમેન્શન ખબર તમે યાદ રાખ્યું તો ઈ પ્રમાણે પહેલી પુટ કરી દિયો આની ડાયમેન્શન પુટ કરી દે આની પુટ આની પુટ કરી દિયો જી કઈ સરવાળો બાદબાકી આવે જી પ્રમાણે આવે તમારો આન્સર આવે પણ હું છે ને યાદ નથી રાખતો ઇક્વેશન ડિરાઇવ કરી લેવાના કઈ માથાકૂટ નહીં કરવાની તો જો l / rcv ઓકે કેન વી રાઇટ એસ l r = v / i કેમ ओम्स लॉ वी इज इक्वल्स टू आई इनटू आर देन आर इज इक्वल्स टू वी बाय आई तो सी क्यू इज इक्वल्स टू सी वी तो सी इज इक्वल्स टू क्यू बाय वी क्यू बाय वी ओके ऊपर है हवे वी नु वी 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 एक बार कैंसिल एल अपॉन एल आई अपॉन वी इनटू आई टी ओके કેવી રીતે ખબર પડી તો q = i / t i = q / t તો q = it તો i કેન્સલ તો l / vt અહીંયા જો ઇન્ડક્ટન્સ ની ડેફિનેશન શું થાય સોરી ઇન્ડ્યુસ્ડ emf v - l ડેલ્ટા i / ડેલ્ટા t તો અહીંયા શું છે l / vt લેવાનું છે ને તો 1 / di
is equals to L upon VL into time. And અહીંયા આ એટલે આપણે ડાયમેન્શન ની મતલબ છે dB કાઢ નાખવાનો. તો જો L by voltage into time, L by voltage into time, આ તો આનું જ છે ને. તો L by RCV એના ડાયમેન્શન કોના થશે 1 upon current. તો 1 upon ampere. તો A raised to minus 1 જોઈએ ઓપ્શન માં છે કે નહીં. તમારી રીતે કરી શકો ભાઈ. યસ ઓપ્શન 2 વિલ બી ધ કરેક્ટ આન્સર. હાલો 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 आला रे आला आंसर आला. Let's jump to the next question. हाल पे हाल छोटो सट फटो फट. मजा एवी मजा. हाल पे यहाँ मौज कर ले. The specific resistance rho of a circular wire radius 1 R. Resistance R capital and length L is given by rho is equals to R A by L. L A શું છે pi r square. Pi r square into R upon L given R is equals to specific rho. એટલે કે રેઝિસ્ટિવિટી છે. ગુજરાતીમાં બોલે તો અવરોધકતા. R is equals to rho L by A and rho is equals to R A divided by L. A means pi r square. આવી ગયું ને ઇક્વેશન. ના આવડતું તો આવડવું જ જોઈએ. હાલ સ્મોલ r is equals to 0.24 પ્લસ ઓર માઇનસ 0.02. ભાઈ ધ્યાન રાખજો થોડું નવું ટાઈપ નું છે. કેપિટલ r is equals to 30 પ્લસ ઓર માઇનસ 1 ઓહમ. L is equals to 4.80 પ્લસ ઓર માઇનસ 0.01 સેન્ટીમીટર. ओके द परसेंटेज एरर इन रेजिस्टिविटी विल बी हाउ मच. तो जो आ શું કહેવાય આ આ તો કે L L mean or L true value આ ડેલ્ટા L નિરાતે કાઈ વાંધો નહીં બહુ ઉતાવળમાંથી નવું છે એટલે શીખી લેવાનું આરામથી. આ R mean અને આ ડેલ્ટા કેપિટલ R mean delta small r. तो equation पहला लिखी ना rho is equals to pi small r square capital R divided by small r. तो delta rho by rho याद तो चलना चाहिए ना constant अलग कहीं पे क्यों होता है 2 into delta r by r plus delta capital R by r minus delta l by l था से नहीं पर ये plus આ ટેકનિક છે પણ ઊંધું કરી સીધું કરું તો આરામ થી યાદ રહે. માણસ છે ને એનો સ્વભાવ જ એવો છે એટલે એને ઊંધું સમજાવવું પડે પછી જ સીધું સમજે. ડેલ્ટા r / rho તો 2 ઇન્ટુ ડેલ્ટા r / આપણે પર્સન્ટેજ માં જોઈશું ને તો બધેમાં 100 મલ્ટીપ્લાય કરી દે ઇન્ટુ 100 ઇન્ટુ 100. હવે જુઓ ડેલ્ટા r મીન્સ 0.02 ઇન્ટુ r 0.24. ઓકે ડેલ્ટા r / r કેપિટલ માં ડેલ્ટા r છે 1 r ની વેલ્યુ છે 30. હવે ડેલ્ટા l / l ડેલ્ટા l 0.01 અને l 4.80. હવે જોજો ગણતરી આપણે મોટે જ કરવાની છે કેલ્સી બેસિંગ કઈ જરૂર નથી. આ 100 થી મલ્ટીપ્લાય કરી દઉં તો અહીંયા 2 થઈ જાય ઇન્ટુ 2 0.24 प्लस आ गया 10/3 प्लस 1/48. ओके तो आनी जगह 4 लखे को 2 into 4 तो यहां શું આવશે 0.06. 0.06 એટલે 100/6 બરોબર. આ 10/3 પ્લસ 1/48. હવે 100/6 એટલે યાદ હોય ઘણી વાર તમે વધારે પડતી કેલ્ક્યુલેશન કરો અમુક વસ્તુ યાદ રહી જાય. તો 1/6 થાય 0.16 કેટલા 1/6 ઇઝ ઇક્વલ ટુ 0.16666 એટલે 167 લખી. તો 100 / આટલા કરી તો 16.7 પ્લસ 16.67 લખો. વસ્તુ જાજી ફેર ન પડે 10/3 3.33. હવે આને છે ને સપોઝ 1/50 લખી નાખી
सेज सेज वधारनो 50 करन काय जाजो फेर पड़े नहीं तो 1 बाय 50 એટલે જો 1 बाय 5 એટલે 0.2 થાય બરોબર અહીંયા ઉભા લીધો અહીંયા 4.8 છે સોરી 4.8 1 बाय આની જગ્યાએ 4.8 છે એટલે 5 લઈ લો તો 1 बाय 5 0.2 આનું એડિશન કરી અહીંયા डेल्टा रो बाय रो 16.67 3.33 0.20 6 ને 7 10 વધી જાય ડી 1 6 ને 7 ને 3 10 ને 12 બગડો વધી જાય ડી 1 6 ને 7 7 ને 3 10 વધી જાય ડી 1 20.20 હવે આપણે સેજ ઓછું વધાર્યું હતું ને એની આજુબાજુ જવું છે હાલો 20% ની આજુબાજુ છે કે ઓપ્શન હોવો જોઈએ यस ऑप्शन डी इज द करेक्ट आंसर ये अच्छा पड़े छे भाई फटाफट हूं था नोट कर ही ले दो 2 इनटू डेल्टा आर बाय आर पोज कर नोट कर लियो काय वांधो नहीं फटाफट ओहो यस The focal length f of a mirror is given by 1 by f is equals to 1 by u plus 1 by v. એક અરીસાની કેન્દ્ર લંબાઈ f આ સૂત્ર પ્રમાણે આપવામાં આવે છે 1 by f બરાબર 1 by u plus 1 by v જ્યાં u and v represents the object and the image distance ખબર છે u છે એ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે અને v છે એ ઇમેજ ડિસ્ટન્સ ઓબ્જેક્ટ એટલે વસ્તુ અંતર અને ઇમેજ એટલે પ્રતિબિંબ અંતર છે રિસ્પેક્ટિવલી તો પૂછ્યું છે નીચેનામાંથી કયું સાચું છે કે નહીં તો કેન વી રાઈટ બને ને તો સિમ્પલ કરવા ટ્રાય કરવા v plus u u v આયા ક્રોસ મલ્ટીપ્લિકેશન નાના કડક સાયન્સ માં આવી ગયો છો એટલા સાયન્ટિસ્ટ તો છો તમે હાલો તો કેન વી રાઈટ f is equals to u v upon u plus v z is equals to ab upon a plus b યાદ આવ્યું હાલો તો ડેલ્ટા f by f is equals to આનું ડેલ્ટા અને આનું ડેલ્ટા શું થાય ડેલ્ટા u plus v upon u plus v યાદ છે ઓલું કેલું c is equals to u plus v ડેલ્ટા c is equals to ડેલ્ટા u plus ડેલ્ટા v તો નીચે અહીંયા c લઈ લ્યો તો શું આવશે અહીંયા ડેલ્ટા c બાય સોરી ડેલ્ટા c બાય c તો ડેલ્ટા c ઇઝ ઇક્વલ્સ ડેલ્ટા u પ્લસ ડેલ્ટા v તો અંદર જે તો સેમ જ થાય હાલો જોઈએ ઓપ્શન છૂટા છે થોડા તો કર દે કાઈ વાંધો નહીં પ્લસ ડેલ્ટા v બાય v પ્લસ ડેલ્ટા u બાય u પ્લસ v પ્લસ જ આવશે પ્લસ છે એટલે ડેલ્ટા v અપોન u પ્લસ v ઓપ્શન d વિલ બી ધ સાચું આન્સર યસ आला रे आला आंसर आला नेक्स्ट फटाफट माननीय वाहन चालकों कृपया करके अपने सीट बेल्ट बांध लीजिए क्योंकि यहाँ पे रास्ता है बहुत खतरनाक नेक्स्ट एमसीक्यू जे डबल इमेंट 2014 थोड़ा टट्टार થઈ જાઓ કમર સીધી કરી દો કેમ કે આ થોડું મેથ્સ વાળાને આવડશે નીટ વાળા હોય ઈ થોડા ઉભારે નેક્સ્ટ ક્વેશ્ચન અલગ આવે છે ત્યાં સુધી જે ડબલ ઈ વાળા છે એકદમ ફોકસ નીટ વાળા પણ રાખજો કંઈક નવું શીખવા મળશે જે લોકો ડિફરન્શિએશન નથી આવડતું ઈ પહેલા શીખી લે પછી અહીંયા ધ્યાન આપે વાંધો નહીં રેડી સ્ટેડી સ્ટાર્ટ The current voltage relation of diode is given as I is equals to थोड़ा ऊपर लिखो e power 1000 V by T minus 1 milliampere एक डायोड માંથી વહેતો પ્રવાહ આ સમીકરણ દ્વારા આપવામાં આવે છે where the applied voltage is V in volts and the temperature T in the degree Kelvin જ્યાં લગાડવામાં આવેલ વોલ્ટેજ છે એ વોલ્ટ્સ માં છે અને થર્મોડાયનેમિક ટેમ્પરેચર છે એ ડિગ્રી કેલ્વિન માં છે ઇફ અ સ્ટુડન્ટ મેક્સ એન એરર મેઝરિંગ
a voltage of 0.01 volt. एक विद्यार्थी से वोल्टेज ने मापવામાં ભૂલ કરે છે કેટલી તો કે dv અથવા ડેલ્ટા v ગમે કહી શકો 0.01 વોલ્ટ પ્લસ ઓર માઈનસ છે તો આપણે સમજી લઈએ કાં તો પ્લસ હોય કાં તો માઈનસ હોય વધારે પડતો એ રેન્જ હોય વાઇલ મેઝરિંગ ધ કરંટ ઓફ 5 મિલી એમ્પિયર એટ 300 કેલ્વિન ક્યાં આ વેલ્યુ એરર કરે છે ક્યાં કે જ્યારે કરંટ ની વેલ્યુ 5 મિલી એમ્પિયર થાય અને ટેમ્પરેચર છે ઈ 300 કેલ્વિન થાય ત્યારે વોટ વિલ બી ઇન એરર ઇન ધ વેલ્યુ ઓફ કરંટ ઇન મિલી એમ્પિયર તો મિલી એમ્પિયર માં પ્રવાહમાં કેટલી એરર હોય છે એ ગોતવાની છે હવે જો તમે જેટલા શીખેલા ફોર્મ્યુલા છે ઈ અત્યારે કામ આવશે નહીં કેમ તો એમાં એડિશન સબસ્ટ્રેક્શન મલ્ટીપ્લિકેશન ડિવિઝન સરળ બાકી ગુણાકાર ભાગાકાર હતું પછી થોડું ઘણું એનું એક્સપોનેન્શિયલ સોરી મિક્સચર હવે અહીં એક્સપોનેન્શિયલ છે પ્લસ માઇનસ છે આંકડો છે કરવું કેમ તો થોડુંક આપણે મેથ્સનો યુઝ કરશું ડિફરન્શિએશનનું આને છે ને તમે v થી ડિફરન્શિએટ કરી દે di / dv d / dv ઓફ e ની 1000 v / t માઇનસ ઓકે આ તો આપણો ડેટા છે તો di / dv તો એડિશન માં કેવું હોય આનું ડિફરન્શિએશન માઇનસ આનું ડિફરન્શિએશન d / dv ઓફ e પાવર 1000 v / t માઇનસ v / dv ઓફ 1 તો આ કોન્સ્ટન્ટ છે આનું ડિફરન્શિએશન 0 થશે di / dv આનું ડિફરન્શિએશન થશે એમને પહેલા પછી આનું ડિફરન્શિએશન કરવાનું એટલે આનું શું થશે d / dv ઓફ 1000 v / t બરોબર di / dv e પાવર 1000 v / t જો અહીંયા dv / dv કેન્સલ થઈ જશે કેમ તો કે v નું ડિફરન્શિએશન જો 1000 / t આ કોન્સ્ટન્ટ લેવાનું આ v નું ડિફરન્શિએશન v ની રિસ્પેક્ટમાં 1 di is equals to 1000 / t ઈ આગળ લખાને e પાવર 1000 v / t ઇન્ટુ dv અહીંયા છે સામે જશે તો અહીંયા આવશે ઓકે ક્લિયર હવે વેલ્યુ પુટ કરી દે di / 1000 / ટેમ્પરેચર છે 300 કેલ્વિન હવે અહીંયા હલવાડા v ની વેલ્યુ તો આપી નથી તો કઈ વસ્તુનો યુઝ થશે આયુ અહીંયા કેમ કે કરંટ આઈ પૂછે જો અહીંયા 5 મિલી એમ્પિયર આનું રિલેશન છે આપણી પાસે તો i is equals to e raised to 1000 v divided by t minus 1 તો 1000 v / t plus 1 is equals to i ઓકે સોરી માઇનસ 1 ના બદલે તો પ્લસ 1 તો કેન વી રાઇટ e raised to 1000 v / t is equals to 5 plus 1 is equals to 6 મિલી એમ્પિયર આની જગ્યાએ શું ઠોક દેશું આની જગ્યાએ 6 મિલી એમ્પિયર 6 અને dv તો છે dv કેટલું છે 0.01 હાલો આ મીંડુ ગયું બે મીંડા ગયા હવે જોજો અહીંયા આવશે 2 તો 20 ઇન્ટુ 0.01 તો di is equals to 0.2 મિલી એમ્પિયર જોઈએ ઓપ્શન માં છે કે નહીં ઓકે 0.2 યસ કરેક્ટ આન્સર હાલો હાલો અલર અલા આન્સર અલા તો મિત્રો હજી એક ક્વેશ્ચન આવે છે નિરાત રાખશો 2 મિનિટ થમો નેક્સ્ટ ક્વેશ્ચન માં મળીએ હાલો ભાઈ લાસ્ટ ક્વેશ્ચન અ પાર્ટિકલ એક્સપ્રેસિસ અ ફોર્સ f વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ ar² ઇન્ટુ r યુનિટ વેક્ટર
एक कंप लागतु बळ छे आ समीकरण द्वारा આપવામાં આવે છે જ્યાં આર છે એ યુનિટ વેક્ટર છે એટલે કે એકમ સદિશ આર ની દિશામાં ધ ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ એ વિલ બી તો અહીંયા જો એફ વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ એ આર સ્ક્વેર ઇનટુ આર કેપ હવે તમને ક્વેશ્ચન સ્વાભાવિક રીતે થાતો હશે કે આનો યુનિટ હશે કે નહીં તો આ યુનિટ યુનિટ વેક્ટર છે એટલે એકમ સદિશ સદિશ ડિવાઇડ બાય यो दिस वाज द लास्ट आंसर हो થઈ ગયા માસ્ટર્સ આ ચેપ્ટર માં એકદમ કટ એન્ડ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયો ખબર છે તમે સાયન્ટિસ્ટ છો ક્રિસ્ટલ ક્લિયર હજી વધારે રીતે કરવું હોય તો હીરો છો હીરાની વેલ્યુ ક્યારે થાય ઓબવિયસલી હોય તો ખરી પણ માર્કેટમાં વધારે ક્યારે થાશે એને પહેલા એના માટે ઘસવો પડે હીરા એવી રીતના ઘસાવા માટે તૈયાર થઈ જાવ નીચે કોન્ફિડન્સ બિલ્ડર ડીપીપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું તોય સમજાવી દઉં કે આ જે ત્રિકોણ દેખાય ને ડાબી બાજુ ને ટેપ કરશું તો એક બોક્સ ખુલશે ને એમાં લિંક હશે ઇંગ્લિશ મીડિયમ કોન્ફિડન્સ બિલ્ડર ડીપીપી ને ગુજરાતી મીડિયમ કોન્ફિડન્સ બિલ્ડર ડીપીપી કાઈ પણ ડાઉટ થાય તો આપણે ભાઈ જે તે WhatsApp નંબર ને લખેલું જઈશે Instagram આઈડી ની આપેલી જઈશે ચાલો ત્યાં સુધી સ્ટે સ્ટે સેફ સ્ટે કનેક્ટેડ નમસ્તે ખુદા હાફિઝ સત્યકાલ એમ ગુડ બાય